નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. શાદી ઉત્સવ ક્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. સોળ વર્ષીય પુત્રીને ફિલ્મમાં પ્રસિદ્ધ કરવા તેની માતાને કોમ્પ્રોમાઇઝ કરવા જણાવતા ફિલ્મ પ્રોડ્યુસર વિરુદ્ધ મહિલાએ કરી પોલીસ કમિશનરને અરજી. શહેર કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઈને કરાયો ભારે વિરોધ, છ ની કરી પોલીસે અટકાયત. તાંદલજા સ્થિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. તમારી પુત્રીને ફિલ્મમાં પ્રસિદ્ધ કરી દઈશું, તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, તેમ જણાવીને ફિલ્મ પ્રોડ્યુસરે બાળ કલાકારની માતા પાસે અઘટિત માંગણી કરી હતી. બાળ કલાકારની માતાના જણાવ્યા મુજબ તેમની દીકરી છેલ્લા 4 વર્ષથી ફિલ્મ ક્ષેત્રે બાળ કલાકારનો રોલ કરે છે. વોટ્સઅપ દ્વારા એક શખ્સનો સંપર્ક થયો હતો અને શખ્સે એક ગુજરાતી ફિલ્મમાં તમારી દીકરીને રોલ અપાવીશ તેમ જણાવ્યું હતું. શખ્સે અન્ય એક નંબર આપીને નંબરવાળી વ્યક્તિ ફિલ્મનું પ્રોડક્શન તેમજ મેનેજમેન્ટ સંભાળી રહ્યા હોય તેમનો સંપર્ક કરવા કહ્યું હતું, જેનો સંપર્ક સાધતા અમદાવાદ ખાતે ઓડિશન રાખવામાં આવ્યું હતું. બાળ કલાકારને ફિલ્મમાં રોલ આપવાનું બાદમાં નક્કી થયું હતું. જો કે શખ્સે જણાવ્યું હતું કે તમારી દીકરીને સારો રોલ આપીશું અને ફિલ્મ ક્ષેત્રે અમે લાઈફ બનાવી દઈશું, પરંતુ તેના બદલામાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તમે કહેશો એટલા અમે પૈસા પણ આપીશું. પ્રોડ્યુસરની આવી ઓફર સાંભળીને મહિલા ડઘાઈ ગઈ હતી. બાદમાં વડોદરા આવીને તેણે અન્ય લોકોની સલાહ લેતા એક વ્યક્તિ મહિલાની મદદે આવ્યા હતા. એટલે પહેલાં દિલીપ પરમાર નામના માણસ સાથે અમારો સંપર્ક થયો હતો અને એમની સાથે 2-3 દિવસ વાત થઈ. પછી એમને અમને એવું કીધું કે તમે મારા મામા સાથે કોન્ટેક્ટ કરો, એક ફિલ્મના ડાયરેક્ટર છે, એમને ફિલ્મ માટે એક છોકરી જોઈએ છે. એટલે અમે એમની સાથે કોન્ટેક્ટ કર્યો અને એમને એવું કીધું કે તમે અમને અમદાવાદ મળવા આવો. તો અમે એમને અમદાવાદ મળવા ગયા અને રેલવે સ્ટેશન પરથી એમને અમને કારમાં રિસીવ કર્યા. પછી કાંકરિયા તાલાવ પાસે અમારી કારમાં વાતચીત થઈ અને પછી એમને એવું મારી મમ્મીને એવું કીધું કે મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે. તો એ મારી મમ્મીને એકલામાં વાત કરવા લઈ ગયા અને મારી મમ્મીને એવું કીધું કે તમારે મારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો ત્યાં અને એવું પણ કીધું કે કોમ્પ્રોમાઇઝ, જો તમે કોમ્પ્રોમાઇઝ માટે હા પાડશો તો હું તમારી છોકરીની લાઈફ બનાવી દઈશ, એને સ્ટાર બનાવી દઈશ અને દરેક જગ્યાએ ફેમસ થઈ જશે. અને તમારી છોકરીનો પર ડે પણ 2-3 હજાર આપીશ અને તમને પણ 10-1 હજાર રૂપિયા આપીશ. અશ્વિન સોલંકી. હા, એ દિલીપ પરમાર સાથે ફોટા માંગવામાં આવ્યા હતા. તો મેં એમને 2 ફોટા આપ્યા હતા ત્યારે એમને એમના મામા અશ્વિન સોલંકીનો નંબર અમને આપ્યો હતો. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી રહી છે, તમારા જેવા કલાકારો જે હોય છે તેમને બહુ હોય છે, તમે શું સંદેશ આપશો જે તમારા જેવા આવા કલાકારો હોય છે જેમની સાથે આવી ઘટનાઓ ઘટે છે, એને શું સંદેશ આપશો તમે આપશો તમારા જેવા કલાકારો? હું એવો જ સંદેશ આપીશ કે આવા જે ફેક પ્રોડ્યુસરો હોય છે, ફેક ડિરેક્ટર હોય છે, જે ફેક ફોટા માંગે છે, એમને ઝાંસામાં આવવું ના જોઈએ અને એ જ્યારે મળવા બોલાવે તો પણ ના જવું જોઈએ. આખરે મહિલાએ પોલીસ કમિશનરને અરજી આપીને ફિલ્મના દિગ્દર્શક, પ્રોડ્યુસર, નિર્માતા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેના આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. અમે દિલીપ પરમારના સંપર્કમાં આવ્યા હતા, પછી એમના થ્રુ અમને એમનો અશ્વિન સોલંકીનો નંબર આપ્યો હતો દિલીપભાઈએ કે તમે એમની જોડે વાત કરો, સારી મૂવી છે, તમારા બેબીને સારી એક્ટિંગ છે, તમને સારું કામ મળશે. તો અમે અશ્વિન સોલંકીને ફોન કર્યો તો એમને અમદાવાદ મળવા બોલાયા હતા. અમદાવાદ જ્યારે અમે મળવા ગયા પછી એમને કીધું મણિનગર ઉતરી જાઓ, મણિનગર ઉતરીને તમને લેવા આવીએ છીએ. એટલે મણિનગર ઉતર્યા તો એમને કારમાં લેવા આવ્યા, અમે કાંકરિયા તળાવ પાસે લઈ ગયા અને ત્યાં વાતચીત કરી. ગાડીમાં એવું કીધું કે બેન તમારી જોડે એકલા જોડે વાત મારે કરવી છે. પછી હું નીચે ઉતરીને ગઈને મને કે હું તમારી દીકરીને કામ આપીશ પણ તમારે મારે કંઈ આપવું પડશે. પછી મેં એમને કીધું કે શું આપવાનું મારે.
તો એમને એવું કીધું કે તમે, તમને ખબર છે આ લાઇનમાં શું હોય છે. મેં કીધું મને નથી ખબર, હું 3-4 જગ્યાએ કામ કર્યું છે, મેં કઈ કોઈ જગ્યાએ મને એવું કીધું નહીં. પછી એમને વાત કરી કે તમારે મારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, તો મેં ના પાડી. તો એને એવું કીધું કે વિચારો, તમે હજુ વિચારો તો તમારું સારું થશે. પછી મેં કીધું કે નહીં, મારે નથી કરવું કોમ્પ્રોમાઇઝ. તો કે નહીં કરવું, તમે બહુ ભૂલ કરો છો, તમે ના પાડો છો એ વાતની. પછી મને કીધું કે તમને સારા પૈસા મળશે, તમારી દીકરીનું નામ થશે આખા ઇન્ડસ્ટ્રીમાં, એ દી ફેમસ થઈ જશે, એવી રીતે મને એમને વાત કરી. હવે બધા કલાકારોને આવા ઝાંસામાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે, આવા પ્રોડ્યુસરોને, એક માતા તરીકે તમારે શું કહેવું છે કે શું થવું જોઈએ આવા લોકો? મેં તો એક માતા તરીકે એવું જ કહીશ કે તમે આ ફ્રોડ છે એ લોકોના ઝાંસામાં ના આવશો, એની જાંચ કરો, અને અમારા જેવા જે જાગૃત નાગરિક છે એનો સાથ આપો, એને સહકાર આપો. હા, મેં પોલીસ ફરિયાદ કરી છે અહીંયા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં. અમે કાલની અરજી આપી છે પણ એ લોકોએ હજુ કંઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવ્યું, એટલે અમે હમણાં જઈને આવ્યા છે. તો એને કીધું છે કે 5 વાગે બોલાવી એવું. શહેર કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને પાકિસ્તાનનો ઝંડો સળગાવતા પોલીસે 6 વ્યક્તિની અટકાયત કરી છે. આવતીકાલે ભારત પાકિસ્તાનની ચેમ્પિયન ટ્રોફી રમાનાર છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા સરહદે પાકિસ્તાન દ્વારા કરાતી નાપાક હરકતોને લઈને ડેરીડેન ખાતે પાકિસ્તાનનો ભારે વિરોધ કરીને ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા, તેમજ પાકિસ્તાનનો ઝંડો સળગાવતા સયાજીગંજ પોલીસે 6ની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રશાંત પટેલ, ચંદ્રકાંત ભટ્ટુ સહિત કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે જે રીતે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થઈ રહી છે, અમારો એનો વિરોધ છે. આપણા દેશના સરહદ પર દેશના સૈનિકોના ગળા કપાતા હોય, એના પરિવારના આંસુ પણ સૂકાતા હોય, અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મેચ રમાવતી હોય, માત્ર અમારો વિરોધ એ છે કે આ મેચ બંધ કરતો અને દેશના શહીદોના સન્માન માટે પણ અને રાષ્ટ્રપ્રેમ માટે આ મેચ ના રમાવી જોઈએ. સીમાઓ પર આપણા હિન્દુસ્તાનના સિપાહીઓ મરે છે, એમના ગળા કાપવામાં આવે છે. તમે એક બાજુ એક શિર કટેગા તો 10 કે શિર કાટલાઈને એની વાતો કરનારાઓ સીમાની સુરક્ષા નથી કરી શકતા. કાશ્મીરની હાલત બદથી બદતર થઈ ગઈ હોય ત્યારે આ મેચ રમાડીને તમે આપણા હિન્દુસ્તાનના સૈનિકોનું મોરલ ડાઉન કરવાની જે કોશિશ કરી રહ્યા છો, જે સરકાર ગાદી પર બેઠી હોય તે એને સમજવું જોઈએ કે પાકિસ્તાન જોડે કોઈ વાતચીત નહીં. મેચ તો બહુ દૂરની વાત છે, જ્યારે મેચ રમાડતા હોય ત્યારે અમે ધ્વજ સળગાવ્યું છે, અને અમે માનીએ છીએ કે આવા કૃત્ય જો કરશે પાકિસ્તાન તો તમને શરમ આવી જોઈએ કે તમે મેચ રમાડી રહ્યા છો. તાંદલજા સ્થિત પાણીની સમસ્યાને લઈને તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તાંદલજા વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરોનો હાલ રમજાન માસ ચાલી રહ્યો છે, જે પવિત્ર હોવાથી મુસ્લિમ બિરાદરો ઉપવાસ તરીકે રોઝા રાખે છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી વિસ્તારમાં પાણી ગંદુ તેમજ દુર્ગંધયુક્ત આવે છે. વારંવાર સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી, જેને લઈને સ્થાનિકોએ આજે એકઠા થઈને વિરોધના ભાગરૂપે વિરોધ કરીને તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમે અહીં 20 દિવસથી એટલા બધા પરેશાન છે કે અમે રોજા રાખીને આવું ગંદુ પાણી પીવે છે, તો શું સરકારને કોઈ રહેમ નથી અમારી ઉપર? કોર્પોરેશનને કોઈ વિચાર નથી આવતું કે આ લોકો અપાસ મૂકીને આવું ગંદુ પાણી પીવે છે, તો આના માટે અમારે કોઈ ઉપાય કરવો પડે. અમે ગટરવાળાને બોલાવીએ છીએ, પાણીવાળાને કોઈ આવતું જ નથી. આ સોસાયટીમાં આવે છે ખરા, પણ ખાલી બીજા ત્રીજા કોઈ બી માણસ, અન્ય માણસ કોઈ બી ઊભો હોય તેની પાસેથી સહી કરાવીને જતો રહે છે, અને ત્યાં આવું લખાઈ દે છે કે ત્યાં બધું કમ્પ્લીટ છે, પણ અહીં કંઈ શું કમ્પ્લીટ
હોતું નથી, ગટર લાઈન પણ આવીને એવી હોય જાય છે, પાણીનું પાણી તો 20 દિવસથી કમ્પ્લેટ એક ધારો એવું ને એવું આવે છે. ને આ રમજાન મહિનામાં અમારા નાના નાના છોકરા બીમાર છે, બધા પૈસાવાળા નથી, કોઈ મજૂરી કરીને ખાય છે ને કોઈ રિક્ષા ચલાવીને ખાય છે. હવે આ સ્થિતિમાં અમારા રોજનું પાણી બહારથી લાવીને અમે નથી પી શકતા, એટલા માટે અમે આ એટલી બધી અમારી નહીં નહીં તો બી 120 થી 125 તઈ કમ્પ્લેન અમારી પડી છે બધાના અલગ અલગ નામથી. પણ એ લોકો ખાલી અહીં માણસો મોકલે છે, કોઈ મોટું માણસ અહીં આવીને જોતું નથી, કોઈ કોર્પોરેટર નથી આવતું કે કંઈ મોટો કોઈ સાહેબ અહીંને આવીને નથી જોતું કે શું પ્રોબ્લેમ છે. ખાલી અહીં માણસ મોકલે છે, માણસ બતાવી દે છે કે ભાઈ ત્યાં કમ્પ્લેટ છે, સહી કરાવી લાવ્યા છે અમે, પણ કોઈ અન્ય માણસ પાસેથી સહી કરાવીને લાવે છે એક કોર્પોરેશન જાણતું નથી. તો એમને એ જાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કે આટલી બધી ત્યાં કોર્પોરેશનમાં ત્યાં કમ્પ્લેન આવી પડી છે તો અમારા માણસ જાય છે તો શું કરીને આવે છે, એ જોવાનું એમને કોઈ ફરજદાર નથી. એમનું ફરજ હોય તો બે એકથી બે કમ્પ્લેનમાં આ લોકો આવીને જોઈ શકે કે એક કમ્પ્લેનમાં નથી પડતું, બીજી કમ્પ્લેનમાં નથી. આજે 150-200 અમારી કમ્પ્લેન ત્યાં છે તો બી તેનો કોઈ મોટો સાહેબ કે કોર્પોરેટર કે કોઈ આવીને જોતું નથી. જ્યારે ઇલેક્શન આવે છે તો ઘર ઘર આવીને અમારા હાથ જોડીને કહે છે કે બેન અમને ઓટ આપો, અમને ઓટ આપો, અમે તમારો રોડ બનાવી આપશે, અમે તમને ડ્રેનેજ લાઈન બરાબર કરી આપશે, અમે તમને પાણીની સુવિધા, અમને કોઈ સુવિધા નથી. હવે અહીં કોઈ બી આવી રીતના આવશે તો પછી અમે સાથ આપીશું નહીં, જ્યાં અમને કોઈ સાથ નથી આપતું તો અમે બી કોઈને સાથ આપીશું નહીં. કોર્પોરેટરની ખાસ ફરજિયાત છે કે અમારા માટે આ નહીં કરી શકતા તો એમને એ ખુરશી પર બેસવાનો પણ કોઈ હક નથી. સામાન્ય રીતે દર્દીઓ ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપતા હોય છે, પરંતુ આજ ભગવાન જ્યારે પૈસાની લાહમાં પોતાની નૈતિકતા ભૂલીને દર્દીને યમલોક પહોંચાડે છે ત્યારે સહેજ પણ સંકોચ અનુભવતા નથી. જી હા, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે ડોક્ટર ડેથ. કોણ છે ડોક્ટર ડેથ અને ક્યાં ચલાવે છે મોતની દુકાન, જોઈએ ખાસ આ અહેવાલ. આણંદ જ્યાં આવી છે મોતની દુકાન અને આ દુકાન ચલાવે છે ડોક્ટર ડેથ, એટલે કે પિયુષ પટેલ. ડોક્ટર ડેથની વાત કરીએ તો અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર પિયુષ પટેલની બેદરકારીથી એક દર્દીનું મોત થતા અમેરિકાની કોર્ટે પિયુષ પટેલને સજા સાથે તેઓની ડિગ્રી તેમજ પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ રદ કરતા આખરે ડોક્ટરે પોતાનો હાથ આણંદમાં અજમાવવાનું શરૂ કર્યું અને શરૂ થઈ મોતની દુકાન. અનેક લોકો ડોક્ટર ડેથની બેદરકારીનો શિકાર એક નહીં પણ અત્યાર સુધી 12 થી વધુ લોકો બન્યા છે, જે હાલતા ચાલતા ગયા હતા હોસ્પિટલ અને બહાર આવી તેમની લાશ. મોત તો મળ્યું જ, પરંતુ દર્દીના પરિવારને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ આણંદની આ મોતની દુકાનની સફર કરી રહેલા અને સદનસીબે બચી ગયેલા કેટલાક દર્દીઓ પર લટકી રહી છે મોતની તલવાર. અમે હાર્ટ સેન્ટરમાં ગયેલા ખાલી તપાસ કરવા માટે, એ ભાઈ કે તમને તમારી નલીઓ બધું બ્લોક છે, તમારે તરત તમારે ઓપરેશન કરવું પડશે, નગર તમે મરી જાઓ એમ તેમ વિવડાવી દીધી. અડધા કલાકમાં તો ઓપરેશન થઈ ગયું મારું, ઓપરેશન થઈ ગયું, કશું વાંધો નહીં, પેમેન્ટ મેને બધી આપી દીધા. પણ 2 મહિના થઈ ગયા મારા શરીર પહેલાં કરતાં ખરાબ છે, શરીરમાં બિલકુલ એનર્જી નથી, શરીર બહુ લૂઝ રહે છે. કેટલી વાર દવાખાના ગયા બધા સાહેબ શરીરમાં આમ છે તેમ છે, શરીરમાં બહુ દુખાવો રહે છે, બહુ દુખાવો રહે છે, એ બદલ બદલ કરીને દવા આપે છે પણ શરીરમાં કશું ફેર નહીં પડતો. અત્યાર સુધી ડોક્ટર ડેથના કારસ્તાનો પૈસા અને રાજકીય સંબંધોની આડમાં દબાઈ જતા હતા અને તે દર્દીઓના મોત બાદ આબાદ બચી જતો હતો. પરંતુ 2 દિવસ પહેલાં બાકરોલના મધુબેન પંચાલનું ડોક્ટર ડેથની ગંભીર બેદરકારીને લઈને મોત થતાં મામલો બી ચક્યો અને ડોક્ટર ડેથના કારસ્તાનો આવ્યા બહાર. મધુબતી બેનનું ડોક્ટરની બેદરકારીથી મોત થતાં 31 તારીખ સુધી દર્દીના પતિ કે અન્ય કુટુંબીજનોને મધુમતી બેનના મોતની વાત ન કરીને સીધું 2 લાખ રૂપિયાનું બિલ ભરવાની વાત કરી અને ડેડ બોડી લઈ જવાની વાત કરવામાં આવતા મધુમતી બેનના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાની ફરિયાદ આણંદ પોલીસ મથકે નોંધાવતા ડોક્ટર પિયુષ પટેલ દેશ છોડીને અમેરિકા ભાગી ગયો. આજે મધુમતી બેનની અંતિમ ક્રિયા તેમના પરિવારજનો દ્વારા પૂરી કરવામાં આવી છે. મધુબેનના મોત બાદ મામલો આણંદ પોલીસ મથકે પહોંચ્યો છે. આણંદ પોલીસે હાલ પોલીસ ફરિયાદ નોંધીને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરીને વિશેરા ગાંધીનગર FSLમાં મોકલી આપ્યા છે અને રિપોર્ટ આવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાશે. હાલ તો ડોક્ટર ડેથ પોલીસ ધરપકડને ટાળવા વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે. અત્યાર સુધી આણંદમાં અમેરિકાની રદ થઈ ગયેલી ડિગ્રીના નામે ખોટી હોસ્પિટલ ચલાવી લોકોને મોતના મુખમાં ધકેલતા ડોક્ટર ડેથ દ્વારા
એમડી કાર્ડિયોલોજીસ્ટની ડિગ્રી ન હોવા છતાં પણ ઓનલાઈન ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાંથી સર્ટિફિકેટ મેળવી લેવામાં આવ્યું છે. ત્યારે હવે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવાની કહેવતની જેમ આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે મોતનું આ કતલખાનું ક્યારે બંધ થાય છે. 2014માં હાર્ટ હોસ્પિટલ જે ચાલે છે ડૉક્ટર પિયુષ પટેલ એમની વિરુદ્ધમાં મને ફરિયાદ મળી હતી અને ત્યારે અમે એમના સર્ટિફિકેટ ચેક કરતા એમની પાસે ફક્ત MBBSનું મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતનું રજિસ્ટ્રેશન હતું. જે તે સમયે મેં કાર્ડિયોલોજીસ્ટની પ્રેક્ટિસ એમના દ્વારા બંધ કરાવી હતી. ત્યારબાદ એમણે કોઈક પ્રાઇવેટ ડૉક્ટરનું કાર્ડિયોલોજી સાથે MOU કરીને હોસ્પિટલ ચાલુ રાખી હતી અને ત્યારબાદ 18/2/15માં MCI ઇન્ડિયા તરફથી એમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. એ રીતે ત્યાર પછી એમની પાસે સર્ટિફિકેટ આવી જતા એમણે આ કામગીરી ચાલુ કરી હતી. એમાં ઓનલાઈન પ્રોસિજર હોય છે કે ઓનલાઈન તમારે એની માહિતી બધી ભરવાની હોય છે. એ માહિતીમાં એક એવું ખાનું હોય છે કે એમાં એવું લખવામાં આવે છે કે તમે કોઈ તમારી સામે પોલીસ કેસ થયો છે કે કેમ, યસ યા નો. તો જો યસ લખી દે તો ત્યાંથી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય છે. એ રીતે કદાચ એમના કેસમાં સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોવું જોઈએ. સર, આ ડૉક્ટર પહેલાં ગુજરાત સિવાય કઈ જગ્યાએ ડૉક્ટર શ્રી અને ત્યાં કંઈક કેસ સામે એનું ફ્રોડ થયેલું છે, એની સામે એમાં દંડ થયેલો છે, એમને જેલ પણ થઈ છે અને એનું કાર્ડિયોલોજીસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. છતાં પણ સાહેબ અહીંયા આગળ આ પ્રકારની હોસ્પિટલ ચલાવે છે, એની પાસે માત્ર MBBSની અત્યારે ડિગ્રી છે, તો આરોગ્ય વિભાગ દ્વારા આપશ્રી દ્વારા કયા પ્રકારના પગલાં ભરાશે હવે? આ બાબતે હવે જે કાર્યવાહી થઈ છે, એમને જે મહિલાનું મોત થયું છે, મહિલાના મોત બાબતે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને ત્યાર પછી લેખિતમાં MCI ઇન્ડિયા અને MCI ગુજરાત બંનેને જાણ કરવામાં આવશે. સર, ઘણા લોકોની સાથે જે રીતે છેતરપિંડી કરવામાં આવે છે, તો આપના દ્વારા પોલીસ મથકમાં કોઈ છેતરપિંડીનો કેસ થશે નહીં સામે? ના, છેતરપિંડીનો કેસ તો અત્યારે ઓલરેડી પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે અને એક કેસ 2014નો ગ્રાહક સુરક્ષામાં પણ ચાલે છે. એમાં અમે પોતે નિવેદન આપેલ છે અને એની 14મી તારીખે સુનાવણી છે. ગઈકાલે આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં સ્વીટી વેન્ડ્સ NRIના પ્રીમિયર શોનું આયોજન કરાયું હતું. અરે જબ દેખો શાદી 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 મેરી હાલત દેખ ક્યા હો રહી હૈ તેરે શાદી કે ચક્કર મેં. હા, મુજે સૂઝ રહી હૈ શાદી કી, ઓર તુમ્હે પતા હૈ જો બાત મેં એક બાર સોચ લેતી હું ના વો મેં કરકે હી રહેતી હું. લગે કુડી. ગઈકાલે શહેરની આઇનોક્સ મલ્ટીપ્લેક્સ ખાતે આવનાર ફિલ્મ સ્વીટી વેન્ડ્સ NRIના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ શહેરના આસપાસના વિસ્તારમાં કરવામાં આવ્યું છે, તેમજ ગુજરાતના કલ્ચર ઉપર બનાવવામાં આવી છે. સેગી ખ્વાઈશ હૈ કે મેરી બેટી કી શાદી કિસી NRI સે હો. મોટા ભાઈ જલ્દી કરો, મુહૂર્ત નિકલને મેં એક હી મિનિટ રહે ગયા હૈ. જીજાજી 30 સેકન્ડ હી ખા ગયે, અભી 30 સેકન્ડ હી બચે. શુક્રવારથી રિલીઝ થતી આ ફિલ્મના કલાકારો જોયા અફરોઝ, હિમાંશુ કોહલી, દર્શન જરીવાલા વગેરે પ્રીમિયર શોમાં ઉપસ્થિત રહ્યા હતા. બહુ ખુશી હો રહી હૈ ક્યોંકિ મેં ગુજરાતી હું ઓર બહુત સી હિન્દી ફિલ્મો મેં કામ કર ચુકા હું, લેકિન યે પહેલી મર્તબા હૈ કે એક હિન્દી ફિલ્મ કા મેરી એક હિન્દી ફિલ્મ કા પ્રીમિયર હમારે બડોદા મેં હો રહા હૈ. બડોદા કે સાથ બહુત હી ગહરે રિશ્તે હૈ મેરે. મેને મેરી સબસે બહેતરીન ટીવી સિરિયલ જો ગુજરાતી મેં થી નરસૈયો ભક્ત હરિનો ઉસકી શૂટિંગ ભી યહીં પર કી થી ઓર ઇસ ફિલ્મ કી શૂટિંગ ભી યહીં પર હી કી હૈ, તો બહુત હી અચ્છા લગ રહા હૈ. ये एक बहुत ही बेहतरीन स्टोरी है, बहुत ही यूनिवर्सल स्टोरी है. माँ बाप को इच्छा रहती है कि उनकी बेटे बेटियों की शादी वो कहें वहाँ हो, और जो बेटी होती है उसकी अलग इच्छा है, उसका अपना एक दोस्त है, एक प्रेमी है जिसके साथ उसे शादी करनी हो, उसके जो ફાધર હૈ વો યે માનતે હૈ કે નહીં અગર શાદી હોની હૈ તો કોઈ NRI કે સાથ હો.
जाहिर है NRIs बहुत ही अमीर होते हैं, समृद्ध होते हैं, तो उनकी ये इच्छा है। तो ये जो कन्फ्लिक्ट है वो पूरा बहुत ही कॉमेडी लाइट ट्रीटमेंट वे में उसका हल निकाला है इसमें। मैं ये मैसेज देना चाहूँगा कि अच्छी फिल्में, छोटी फिल्में जब आती है तो बड़ी फिल्मों के सामने उन्हें टक्कर लेने के लिए आपकी, आपके सहकार की ज़रूरत पड़ती है। इस फिल्म को देखें, दूसरों को दिखाएं, इसके बारे में सोशल मीडिया पे बात करें, इसे लाइक करें, तो मैं मानता हूं कि एक अच्छा माउथ पब्लिसिटी की वजह से हमारी जो ये जैसी जो छोटी क्यूट फिल्में हैं वो भी अच्छी तरह से चलेगी। और ये फैमिली एंटरटेनर है, पूरी फैमिली उसको साथ में बैठ के देख सकती है। તેમજ દિલ લે ગઈ કુડી ગુજરાતી ના લોકપ્રિય ગાયકે આ ફિલ્મ ના ગીતો માં પોતાનો અવાજ આપીને ગીતો બનાવ્યા છે। એક બાર પ્રોફાઇલ ઓનલાઈન હો ગઈ ના હમ કુછ ભી નહીં કર પાએંગે। તુમે ક્યા લગતા હૈ સારી દુનિયા કે NRI બસ ઇસ ચીઝ કા વેટ કર રહે હૈ કે કબ ધ સ્વીટી દેસાઈ અપના પ્રોફાઇલ ઓનલાઈન કરે ઓર વો પ્રપોઝલ ભેજ દે। અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ દરેક સિનેમાઘરોમાં ધૂમ મચાવશે તો નવાઈ નહીં। बहुत 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 ज़्यादा एक्साइटेड हूँ एंड आई थिंक आप सब देख सकते हैं मेरे चेहरे पे बहुत ज़्यादा खुशी है। एंड हमने यहाँ 40 दिन शूट किया है बड़ौदा में एंड इट फील्स अमेजिंग कि हम यहीं पर अपना प्रीमियर कर रहे हैं। एंड जब भी बड़ौदा आती हूँ ऑब्वियसली बहुत सारी मेमोरीज़ हैं यहाँ, इतने दिन शूट किया है तो डेफिनेटली ढेर सारी यादें हैं यहाँ से जुड़ी हुई। सो आज सारी ताज़ा हो गई सारी यादें एंड स्पेशली सारी पूरी क्रू एंड कास्ट के साथ यहाँ आकर प्रीमियर करना, आई थिंक आई एम वेरी एक्साइटेड फॉर द फिल्म। सो हाँ जी, बहुत अच्छा लग रहा है। आज हम स्क्रीन में इंटरवल में बीच में हम गए एंड लोग बहुत ही ज़्यादा हूट कर रहे थे, चीयर कर रहे थे, ढेर सारा प्यार मिलता है तो ऑब्वियसली बहुत बहुत अच्छा लगता है। एंड फॉर अ फिल्म लाइक स्वीटी वेड्स NRI, आई थिंक जितने भी यूथ हैं, जितने भी फैमिलीज हैं, सब मिलकर उसे देख सकती हैं एंड आई थिंक दैट्स द बेस्ट पार्ट अबाउट इट। एंड बहुत खुशी हुई आज सबसे मिलकर एंड दे वर रियली हूटिंग एंड चीयरिंग फॉर अस, सो डेफिनेटली फेल्ट वेरी एक्साइटेड। बड़ौदा आके सबसे पहले बहुत ज़्यादा अच्छा लगा। एक साल पहले हम लोगों ने अपने यहाँ पे फिल्म शुरू करी थी, शूट करना शुरू करी थी और आज फाइनली वो डेस्टिनी पे आ गई है। और सॉरी, बहुत सारे लोगों के बीच में आके यहाँ पे प्रमोट कर रहा हूँ अपनी फिल्म और बहुत एक्साइटेड हूँ। थोड़ा नर्वस हूँ लेकिन अभी नर्वसनेस चली गई, जिस तरह का रिस्पॉन्स कार्ड दे रहा है उतना ही मैं एक्सपेक्ट कर रहा था। और बहुत अच्छा लग रहा है बड़ौदा शहर के अंदर आके, पहली बारी बड़ौदा में आया था और मेरी जर्नी यहाँ से एज एन एक्टर शुरू करी यहाँ पे स्वीटी वेड्स NRI के अंदर में। और बहुत अच्छा एक्सपीरियंस रहा मेरा फिल्म शूट करने का, रहने का, लोगों के साथ खाने का, और सबसे ज़्यादा अच्छा साथ में रहा धवल भाई जो हमारी फिल्म के प्रोड्यूसर हैं, और इन्होंने जिस तरह हमारा पूरा देख रेख किया यहाँ पे, बहुत अच्छा एक्सपीरियंस रहा। और हर बारी मैं सबके सामने कहता हूँ कि धवल भाई पार्ट टू बनना चाहिए अभी इसके बाद में, और जल्दी बोलते हैं गुजराती भी मेक बननी चाहिए, एक डेफिनेटली होनी चाहिए। एंड बहुत अच्छा है कि बड़ौदा शहर के अंदर पहली बारी एक प्रीमियर हो रहा है, इससे पहले सुना है कभी कुछ प्रीमियर नहीं हुआ। सबसे खास बात फिल्म की उसकी एक इनोसेंस, जो एक स्क्रिप्ट की इनोसेंस है, और एक फैमिली एंटरटेनर। बहुत समय से फैमिली एंटरटेनर्स आउट हो चुके हैं यहाँ से और वापस समय आ गया फैमिली एंटरटेनर्स का, लोग उसे एंजॉय करते हैं, अप्रिशिएट करते हैं। एक अच्छी म्यूजिकल फिल्म है, हर यंगस्टर से कनेक्ट कर रही है ये फिल्म। और बहुत ज़्यादा अच्छा लगता है जब सारे लोग हमारे गाने गा रहे हैं, हर जगह अप्रिशिएट कर रहे हैं, डायलॉग्स बोलना शुरू हो गए, व्हाट एल्स कुड आई हैव आस्क्ड फॉर। बहुत अच्छा लगा। हाँ जी, लोगों तो बस यही मैसेज भेजना चाहूँगा कि इसी तरह प्लीज़ हमें इनकरेज करते रहिए, वी नीड योर लव, वी नीड योर सपोर्ट। और बहुत सारी फिल्में आई हैं इस वीक के अंदर में, लेकिन आप लोग हमारे को धीरे धीरे करके जितना बूस्ट करा रहे हैं और थोड़ा ज़्यादा से हमारे को बूस्ट कराइए, वी रियली नीड दैट। बहुत मेहनत के साथ बड़ौदा में ये फिल्म शूट हुई है, अब इस फिल्म की जो हमारी स्वीटी और आकाश की जो कहानी है, लव स्टोरी है, उनको आप लोगों का प्यार चाहिए, तो प्लीज़ आइए और सिनेमा हॉल्स में आके हमारे को उतना ही प्यार दीजिए। थैंक यू सो मच। હવે લઈશો એક નાનકડો વિરામ। શાદી ઉત્સવ યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ। ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા લિજ્જત પાપડ।
चाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का। जो बनाए आपका भविष्य और उज्जवल, हम हैं ONGC। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। Thoroughly enjoyed every moment of it, and for the last 3 days my sugar is absolutely normal, in the range, within the range, without any medication. Sugar pehla minimum 500-400 ne aaspas rehti thi, pan ahiya aavya pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe। और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। फोन 9426315845-9909494921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा। Phone 9408118136। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Raceco Circle। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिंद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेसेट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर, सिटी क्लिनिक है 14 सुधा नगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैन, चेतलपुर रोड, वडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गांव के पीछे, आजवा रोड, वडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। मानव केंद्र ज्ञान मंदिर स्कूल, उच्च माध्यमिक अंग्रेजी, सह शिक्षण बोर्डिंग अने डे बोर्डिंग, CBSE नवी दिल्ली साथे संलग्न देशनी उत्तम शाळाओमांथी एक छे। MKGM स्कूल 26 एकरना लीला हरियाळा कैम्पसमां वसेलू छे, जेमां मल्टीमीडिया क्लासेस, कॉम्प्यूटर लैब, साइंस लेबोरेटरी, लैंग्वेज लैब, IIT, JEE, PMT कोचिंग, स्विमिंग पूल, जिम्नेशियम, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल, लॉन टेनिस कोर्ट, क्रिकेट अने फुटबॉल मैदान, हॉर्स राइडिंग वगैरह सुविधाओं उपलब्ध छे। गुरुकुल विद्यालय, शिक्षण, सेवा, संस्कार अने सुविधानो ज्यां थयो छे संगम एवी गुरुकुल विद्यालय। शहरनी हरणी वरसेलिंग रोड परनी शिक्षण जगतमां अग्रेसर शाळा गुरुकुल विद्यालय।
કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા, સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાદરાના વાત્સલ્ય હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પગલે પોલીસે હોસ્પિટલના તબીબ સહિત અન્ય 2 તબીબ અને 1 ગનર્સની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાદરાના જૂના કોઠા મહાદેવ મંદિર પાસે રહેતા સુસ્મિતભાઈ સોનીના પત્ની ભાગ્યશ્રીને પેટમાં દુખાવો ઉપડતા તેઓને ડિલિવરી માટે પાદરાના વાત્સલ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજમાં મુખ્ય ડોક્ટર હિતેશ શાહ હાજર ન હતા. ત્યારબાદ નર્સ ભાવનાએ ભાગ્યશ્રીને વેક્યુમથી ડિલિવરી કરી હતી. ત્યારબાદ પ્રસૂતની તબિયત લથડતા તેના સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ભાગ્યશ્રી સોનીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ભાગ્યશ્રીના પતિ અને પરિવારજનોએ ગુરુવાર રાત્રે નિષ્કાળજી રાખનાર વાત્સલ્ય હોસ્પિટલના તબીબ ડોક્ટર હિતેશ શાહ તથા અન્ય 2 તબીબોમાં ડોક્ટર ભૂમિત શાહ તથા ડોક્ટર નરેન્દ્ર શાહ અને નર્સ ભાવના સહિત 4 સામે મોત થનાર પ્રસૂતાના પતિ સુસ્મિત સોનીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે પરિવાર અને સ્વજનો સાથે આ વિસ્તારની મહિલાઓ પણ પાદરા પોલીસ મથકે રેલી સ્વરૂપે આવી પહોંચી હતી અને ભારે સૂત્રોચ્ચારોની સાથે તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જે બાદ પોલીસે હોસ્પિટલના તબીબો સામે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે અને શનિવારે પોલીસ હોસ્પિટલના તપાસ અર્થે પહોંચી હતી અને તબીબ મળ્યા ન હતા. પોલીસે આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશનમાં વાત્સલ્ય હોસ્પિટલના ડૉક્ટર હિતેન્દ્ર શાહ, નર્સ ભાવનાબેન, ડૉક્ટર ભૂમિત અને અન્ય 1 ડૉક્ટર, આ 4 જણા વિરુદ્ધ IPC 304 અને 114 મુજબ જે ફરિયાદ નોંધાયેલી છે, જે કામે હકીકત એવી છે કે તારીખ 26/5/17 રોજ સુસ્મિતભાઈના વાઇફ ભાગ્યશ્રીબેનને પેટમાં દુખાવો ઉપડતા ડિલિવરી માટે વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયેલા. ત્યારે સ્થળ ઉપર ભાવનાબેન નામના નર્સ હાજર હતા, પરંતુ ડૉક્ટર હિતેન્દ્ર શાહ જે છે એ હાજર ન હતા. આથી આ બેને ડૉક્ટર સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી કરતાં જણાવેલ કે હું હાજર, ડૉક્ટર સાહેબ એવું જણાવેલ કે હું હાજર નથી, તમે ડિલિવરી કરાવી લો. આથી સ્થળ ઉપર જે હાજર ભાવનાબેન છે એમને ભાગ્યશ્રીબેનની ડિલિવરી કરાવેલ અને ત્યાં 1 બેબીનો જન્મ થયેલો અને ભાગ્યશ્રીબેનને ઓવરબ્લીડિંગ થયેલું જે તે સમયે, અને ઓવરબ્લીડિંગના લીધે એમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવાનું ડૉક્ટર ભૂમિત અને ડૉક્ટર નરેન્દ્ર બંને ડૉક્ટરોએ જણાવેલ અને ડૉક્ટર હિતેન્દ્ર શાહ અને એમના વાઇફ એ બંને જણા સીધા હોસ્પિટલ પર પહોંચેલા, પરંતુ ત્યાં લઈ જતા સ્થળ ઉપરના ડૉક્ટરોએ આ ભાગ્યશ્રીબેનને મરણ જાહેર કરેલા. એટલે આથી ભાગ્યશ્રીબેનના હસબન્ડ સુસ્મિતભાઈએ ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશનમાં IPC 304 અને 114 મુજબ ફરિયાદ આપેલી છે. આરોપીઓમાં 1 છે ડૉક્ટર હિતેશ શાહ, નર્સ ભાવનાબેન, ડૉક્ટર ભૂમિત શાહ અને ડૉક્ટર નરેન્દ્ર શાહ, આ તમામ રહે પાદરા. ડૉક્ટરની શું ભૂમિકા અને બીજા કોની કોની શું ભૂમિકા હોય છે? મુખ્ય રીતે આપણે જોઈએ તો જે ડૉક્ટર હિતેન્દ્ર શાહ છે જે આ હોસ્પિટલ જે છે એનું સંચાલન કરે છે, એના માલિક છે, તો આ ડૉક્ટર સાહેબ જ્યારે હાજર ન હતા અને ભાવનાબેન નર્સ જે છે એમને ડિલિવરી કરાવી છે ખાસ કરીને, તો એમાં આ બેનનું જે ઓવરબ્લીડિંગ થઈ ગયું એના લીધે એમને પાદરા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, અને જ્યારે 108માં હોસ્પિટલ લઈ જતા હતા એ દરમિયાન આ બંને ડૉક્ટર, ડૉક્ટર નરેન્દ્ર શાહ અને ડૉક્ટર ભૂમિત શાહ, એ લોકોએ પ્રાથમિક લેવલે એમનું ત્યાં ચેકઅપ કર્યું છે અને એ જ લોકોએ ત્યાં એ લોકોને એવી શંકા હતા કે આ બેન મરણ જશે, તો એમને 108 બોલાવી, તો આ લોકો 4 જણા ભૂમિકા છે.
જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ કેરળમાં થયેલ ગૌ હત્યામાં કોંગી કાર્યકર્તા ગૌ માંસ ખાતા જણાઈ આવતા આજરોજ શહેર જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેનો ભારે વિરોધ કર્યો હતો. આજે માન્ય વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર અમે સુપરત કર્યું છે અને એમને કીધું છે કે આ જે આવેદનપત્ર છે એ અમે નરેન્દ્ર મોદી સુધી પહોંચાડીશું અને આ બાબતે ઘટતું કરીશું એવું આશ્વાસન આપ્યું છે. અમે જે આ કેરળમાં ગૌ હત્યા થઈ સળિયામ અને જે કાયદાનો વિરોધ કરવામાં આવ્યો એ બાબતે ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરાવવા માંગીએ છીએ અને અમદાવાદમાં જે ઘટના બની છે અનશન ઉપર બેઠેલા શંભુ ચૈતન્ય મહારાજ ઉપર એ તમામ બાબતો ને ધ્યાનમાં લઈને આવેદનપત્ર આપ્યું છે અને સખત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ. બીજું કે ટૂંક સમયમાં આમાં જો કોઈ ઠોસ પગલાં નહીં ભરવામાં આવે તો અમે સંતો મંતો સાથે અનશન ઉપર બેસવાની અમારી તૈયારી છે. ગૌ માતા માટે અમારે જીવ આપવો પડે તો પણ અમે ખચકાશું નહીં અને ગૌ રક્ષા માટે અમે કટિબદ્ધ છીએ હતા અને રહીશું. વાગોડિયા રિંગ રોડ પર આવેલ ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લીધી હતી. વાગોડિયા રિંગ રોડ પર આવેલ જય ચામુંડા ગોડાઉનમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના પગલે ભારે આગ લાગવા પામી હતી, જેમાં ગોડાઉનમાં રહેલ ફર્નિચર વાયરો મશીનરી બળીને ખાક થઈ જવા પામી હતી. ત્યારે આગ લાગવાના પગલે ફાયર ફાઈટરોને જાણ કરાતા ઘટના સ્થળે ફાયર ફાઈટરોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મોટી બાબત, કન્સેશનની ઓફિસમાં કઈ શોર્ટ સર્કિટથી આગ લાગી એવો કોલ મળતા તાત્કાલિક સ્થળ પર આવ્યા અને આગ કંટ્રોલમાં લઈ લીધી છે. હવે અંદર નુકસાન તો આવે, પહેલાં જે માલિક આવે તે ખ્યાલ આવે. હવે આમાં એવું કહેવાય છે કે દીવાથી એમ કે એ થયું છે. હવે એકચ્યુઅલી શું છે એ ખ્યાલ નહીં. હજી નુકસાન તો હવે અંદાજ આવે ખ્યાલ ના આવે કે ફાયરો બાયલો કે બધી એવું કંઈ છે. હવે વાયરિંગ ને બધું કંઈ હવે માલિક આવે તો ખ્યાલ આવે. બધું બીજું કંઈ નુકસાન હાની કંઈ છે નહીં. વડોદરા જિલ્લાના કલેક્ટર પી ભારતીજી ડભોઈની પ્રથમવાર મુલાકાતે આવતા નાયબ કલેક્ટર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર પી ભારતીજી ડભોઈની મુલાકાતે ડભોઈમાં પ્રથમવાર આવતા હોય સેવા સદન સભાખંડમાં તેઓનું કાર્યકરો અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં નાયબ મામલતદાર નારાયણભાઈ તડવીએ સૌનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ કાર્યકરોમાં ધારાસભ્ય બાળકૃષ્ણભાઈ પટેલ, નાયબ કલેક્ટર ખ્યાતિબેન પટેલ તેમજ ડૉક્ટર સંદીપ શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, કાંતિભાઈ મહેતા, ગોપાલભાઈ જીનવાલા, ડૉક્ટર જશભાઈ પટેલ, ડૉક્ટર દિલીપ વોરા, સુખદેવ સહિત કાર્યકરો અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પી ભારતીજીએ ડભોઈના વન ઉકલ્યા પ્રશ્નોની રજૂઆતો કરવા જણાવતા જાવેદ શેખ અને વકીલ અશ્વિન પટેલ દ્વારા ડભોઈ નગરની જર્જરિત જ્યુડિશિયલ જેલની ઇમારત છેલ્લા 4 વર્ષોથી નવી બનતી નથી, જેના કારણે પ્રજાજનો અને વકીલોને ભારે યાતનાઓ વેઠવી પડે છે. તો વિનોદભાઈ સોલંકીએ ડભોઈ નગરપાલિકાના વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં હોવાથી કેટલાક વિસ્તારોમાં ગંદકી છવાયેલી છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈ બોડેલી વચ્ચે વેગા રેલવે ફાટક પાસે બનતો રેલવે ઓવરબ્રિજ છેલ્લા કેટલાક સમયથી તેનું કામકાજ અટકી ગયું હોય તેને સત્વરે ચાલુ કરાવવા માંગ કરી હતી. જ્યારે ડભોઈ નગરની ચારે તરફ કિલ્લાની બાજુમાં આવેલી ખાઈઓમાં છેલ્લા 20 વર્ષોથી નફટ વેલોનું સામ્રાજ્ય ફેલાયેલું હોય, પાણીજન્ય રોગોનું સામ્રાજ્ય વધુ ફેલાયું હોવાની રજૂઆતો થઈ હતી. સન્માન અને લોકોના પ્રાણ પ્રશ્નોના પ્રતિ ઉત્તર આપતા જિલ્લા કલેક્ટર પી ભારતીજીએ જણાવ્યું હતું કે 2007-2009 દરમિયાન હું ડભોઈ વિભાગના નાયબ કલેક્ટર તરીકે હતી ત્યારે ડભોઈના પ્રજાજનોનો મને સાથ અને સહકાર મળ્યો હતો તે હું ભૂલી નથી અને ડભોઈથી હું ઘણું બધું શીખી હોય મારા હૈયામાં ડભોઈનું હિત પ્રથમ સ્થાને રહેશેનું જણાવ્યું હતું. અંતમાં નાયબ કલેક્ટર ખ્યાતિબેન પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કલેક્ટર બન ગયા તો પછી ડભોઈના અમારી લોકોનું
જવાબદારી વધશે. સો હું એક્સપેક્ટ કરું છું કે કોઈ પણ યોજના હોય, કોઈ પણ ફંક્શનમાં હોય, સો ડભોઈ હર જગ્યા પર ફર્સ્ટ નંબર હોવો જોઈએ, એ મારી અપેક્ષા છે. આપણે ઇશ્યુઝ સોલ્વ રેઝ કર્યું છે, આના વધારે ઇશ્યુઝ હોય બટ એઝ અ કલેક્ટર તરીકે આપણા વહીવટીતંત્ર અને પદાધિકારી સાથે સંકલન કરીને બધા પ્રશ્ન સોલ્વ કરવા માટે 100% મેં પ્રયત્ન કરીશું. દબાણ શાખા દ્વારા ગોત્રી મેડિકલ કોલેજ પાસેની 35 લારીઓ જપ્ત કરીને દબાણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલ તંત્ર દ્વારા ઠેર ઠેર દબાણો હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દબાણ શાખા દ્વારા 35 લારીઓ જપ્ત કરીને દબાણ ખુલ્લું કર્યું હતું. જ્યારે બીજી તરફ દબાણ શાખા દ્વારા ગાંધીનગર ગૃહ સામે આવેલ ઘડિયાળની 3 દુકાનોના લટકણિયા પર જપ્ત કરીને દબાણ ખુલ્લું કરી દેવાતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાયરેક્ટર સિક્યુરિટીને દબાણ અને અપીલ અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર 5માં સમાવેશ વિસ્તાર ગાંધીનગર ગૃહની સામે ત્યાંના સ્થાનિક વેપારી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવેલ, જેની અપીલમાં અપીલ દરમિયાન હુકમ કરવામાં આવેલ કે ભાઈ દબાણકારોનું દબાણ દૂર કરવું અને અરજદારને ન્યાય આપવો, જે અંતર્ગત આજરોજ સ્થળ ઉપર જઈ રૂબરૂ દબાણ કરેલ છે અને દબાણ દૂર કરવામાં આવેલ છે. આ લોકોએ દુકાનની આગળ માર્જિનની જગ્યામાં કાઉન્ટરો 3 દુકાનવાળાએ મૂકવામાં આવેલા હતા, જે દબાણો દૂર કરેલ છે. ડભોઈ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોને જાગૃત કરવા તેમજ જાણકારી મળે તે હેતુથી શેરી નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ડભોઈ રેલવે સ્ટેશન ઉપર રેલવે સલામતી અને સુરક્ષા અકસ્માત નિવારણ અંગે ડભોઈ આરપીએફ અને ડભોઈ રેલવે સુરક્ષા મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક દ્વારા મુસાફરોને માર્ગદર્શન અપાયું હતું. રેલવેમાં વધતા અકસ્માતો નિવારવા તેમજ મુસાફરોને અકસ્માતો નિવારવા અંગેનું માર્ગદર્શન આપવા માનવરહિત રેલવે ફાટક ઓળંગતા ફાટક પાસે રેલવે ટ્રેન આવતી નથી તેની ખાતરી કરવા તેમજ ટ્રેનમાં આગ લાગે તેવી ચીજવસ્તુઓ નહીં લઈ જવા તેમજ રેલવેમાં બોમ્બની અફવા હોય ત્યારે સાવધ રહેવા અને કોઈ અજાણી વ્યક્તિ શકમંદ જણાય તો તેની જાણ રેલવે પોલીસને કરવામાં આવે તેવી અનેક સૂચનાઓ સહિતનું શેરી નાટક ડભોઈ રેલવે સ્ટેશન પર ભજવાયું હતું. આ શેરી નાટકમાં મુસાફરો પ્રેક્ષકોમાં ભારે આવકાર જણાયો હતો. વ્યાપક પ્રમાણમાં પ્રેક્ષકોએ શેરી નાટક દ્વારા અપાયેલી જાગૃતિ અભિયાનની મજા માણી હતી. ભારતીય રેલવે મેં વડોદરા મંડલ જો હૈ લેબર લેવલ ક્રોસિંગ અવેરનેસ વીક બના રહા હૈ. આજ 2 જૂન કો અંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ અવેરનેસ દિન હૈ. ઇસ ઉપલક્ષ મેં 29 મઈ સે લેકર આજ તક જો હૈ 2 જૂન તક ડિફરન્ટ લેવલ ક્રોસિંગ ગેટ પર ઇસ તરહ કે પ્રોગ્રામ આયોજિત કિયે જા રહે હૈ. યહાં પર એક છોટા સા નુક્કડ નાટક પ્રસ્તુત કરકે વડોદરા મંડલ કી ટીમ ને જો હૈ અપને સભી યાત્રીઓ કો એક સંદેશ દેને કી કોશિશ કી હૈ કે લેવલ ક્રોસિંગ પર જબ ભી આપ પાર કરે દાયે બાયે દેખે ગાડી નહીં આ રહી હૈ તબ ઉસકે બાદ પાર કરે. જ્યાદાતર ઘટનાએ જો હૈ માનવ રહિત ગેટ પર હોતી હૈ બાદ પાર કરે ઉસકે બાદ ગાડી મેં જો હૈ સિગરેટ વગેરા કા ધૂમ્રપાન ન કરે ક્યોંકિ ઇસસે આગ લગને કા ખતરા રહેતા હૈ. કિસી ભી અનજાન વ્યક્તિ દ્વારા દી ગઈ કિસી ભી ચીજ કો જો હૈ ના ખાએ ક્યોંકિ ઇસમેં કુછ એસે પદાર્થ હો સકતે હૈ જિસસે આપ બેહોશ હો સકતે હૈ ઓર આપકા સામાન ચોરી હો સકતા હૈ. કહીં ભી અગર આપકો કોઈ અસંદિગ્ધ કોઈ સામાન દિખતા હૈ જો કી બેગ હુઆ યા બ્રીફકેસ હુઆ જિસકા કોઈ માલિક નહીં હૈ આપ જીઆરપી આરપીએફ યા પોલીસ કો તુરંત ઇન્ફોર્મ કરેં ઇસસે જો હૈ બહોત સે લોગો કી જાન બચ સકતી હૈ. બીસીએ દ્વારા કિક હીરોઝ એપ્સનું લોન્ચિંગ બીસીએના પ્રમુખ તેમજ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું.
બીસીએ દ્વારા આજરોજ કિક હીરોઝ એપ્સનો આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ મારફતે બીસીએ દ્વારા યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટના લાઈવ સ્કોર બોલ ટુ બોલ જોઈ શકાશે. આ એપનો લોન્ચિંગ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા વચ્ચે યોજાયેલ મેચ દરમિયાન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ લોકો બોલ ટુ બોલ નિહાળી શકે છે, મતલબ જે અમુક પેરેન્ટ્સ એકચ્યુઅલી આઈપીએલના આવા પછી બહુ એ લોકો ભાવુક થઈ ગયા છે કે બસ કોઈ પણ રીતે અમારા છોકરા બીસીએની દરેક મતલબ ટીમમાં આવે, દરેક ગ્રુપની ટીમમાં આવે, તો એ સારી વસ્તુ છે કે ભાવુક થવું. પણ ભાવુક એ રીતના એ નહીં કે તમે સિલેક્ટર સાથે લડો યા મીડિયાને કંઈક અલગ કહો અને સિલેક્ટરોને અલગ કહો, કેપ્ટનને અલગ કહો, તો એ વસ્તુ હું માનતો નથી. પણ આ એક ટ્રુથ વસ્તુ આવી ગઈ કે આનાથી તમે ઓબ્વિયસલી કે તમારી પાસે દરેક વસ્તુ છે કે આ તમે કહી શકો કે આના બેઝ પર અમે સિલેક્ટ કર્યો, આના બેઝ પર અમે નથી કર્યો. લોકલ ક્રિકેટને 100% ફાયદો થશે. આ એપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે જે ક્રિકેટ ડેવલપ થઈ રહ્યું છે, આજના બધા છોકરાઓ જે ક્રિકેટ રમી રહ્યા છે, બધાને ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ રમવું છે, એ બધી ફેસિલિટીઝ જોઈએ છે. જ્યારે એ લોકો પણ ટીવી પર, લેપટોપ પર, મોબાઈલ પર આ બધી ESPN, ક્રિક ઇન્ફો બધા પર સ્કોર જોઈએ છે, ત્યારે એ લોકો પણ ઈચ્છા થાય કે ભાઈ અમારો સ્કોર આ ક્યારે જોવા મળશે. એટલે આઈડિયા એવો છે કે બીસીએ જે મોબાઈલ એપ લોન્ચ કર્યું છે એની અંદર બીસીએના બધા ડેવલપમેન્ટ, સેમિનાર, એક્ટિવિટીઝ બધું જ કવર થશે. એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ બીસીએના મેમ્બર્સ સંકળાયેલા લોકો હોય, બરોડાના લોકો હોય, એ લોકોને જે બરોડાની ઇન્ફોર્મેશન જોઈએ ક્રિકેટની બધી જોવા મળશે. અને છોકરાઓને, પેરેન્ટ્સને બોલ ટુ બોલ બધી જ મેચ, અંડર 12થી માંડીને રણજી ટ્રોફી સુધી અને વુમન ક્રિકેટ જેટલી મેચ આજ પછીની જે પણ બીસીએમાં બીસીએ કન્ડક્ટ કરશે એ બધી જ મેચનું કવરેજ આવશે. યોજાયેલી મેચમાં ઇલેક્ટ્રોનિક મીડિયાએ 12 ઓવરમાં 104 રન, એક વિકેટ ગુમાવી બનાવ્યા હતા, જ્યારે પ્રિન્ટ મીડિયાએ 105 રનનો સ્કોર બનાવવા મેદાને ઉતર્યા હતા. પરંતુ આખરે ભારે રસાકસી બાદ ઇલેક્ટ્રોનિક મીડિયાનો 3 રને વિજય થયો હતો. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદીમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ થતા નવા નીર આવ્યા છે. ભારે પવનની સાથે ફૂંકાયેલા વાવાઝોડાના પગલે ચોમાસાની જમાવટ થશેનું વાતાવરણ સર્જાયું હતું. જોકે જિલ્લામાં છૂટાછવાયા વરસાદ સિવાય મેહુલિયો હડતાળી આપીને જતો રહ્યો હતો. જોકે ગત રાત્રે સુખી ડેમ સાઇટ પર 3 ઇંચ વરસાદ 1 કલાકમાં ખાબક્યો હતો. ત્યાર પછી વરસાદનું નામોનિશાન જણાયું નથી. બાફ અને ઉકળાટના કારણે જનજીવન પર અસર પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદીમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ થતા નવા નીર આવ્યા હતા. ઓરસંગના જળસ્રોતને આધારે છોટાઉદેપુર નગરપાલિકાનું વારીગૃહ ચાલે છે, જ્યાં પાણી ઘટતા આંતરે દિવસે પાણી આપવું પડે છે. નગરપાલિકા સત્તાધીશોએ ઓરસંગના પાણી ભૂગર્ભમાં રોકવા ચેકડેમ પણ માંગ્યો છે, ત્યારે ઓરસંગમાં નવા પાણી આવ્યાનું જાણવા મળતા સત્તાધીશોમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. 16 વર્ષીય પુત્રીને ફિલ્મમાં પ્રસિદ્ધ કરવા તેની માતાને કોમ્પ્રોમાઇઝ કરવા જણાવતા ફિલ્મ પ્રોડ્યુસર વિરુદ્ધ મહિલાએ કરી પોલીસ કમિશનરને અરજી. શહેર કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઈને કરાયો ભારે વિરોધ, 6ની કરી પોલીસે અટકાયત. તાંદલજા સ્થિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.